હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો હાલમાં જે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા શૈક્ષણિક વર્ષ ઓગણીસોને સોરી બે હજાર એકવીસ અને બાવીસના ધોરણ બાર નામાના મૂળ તત્વો જેનો સબ્જેક્ટ કોડ છે એકસો ને અને સામાન્ય પ્રવાહનું પેપર કોમર્સના સ્ટુડન્ટ્સ છે ઓકે અને નમૂનાનું પ્રશ્નપત્ર તમને આપેલું છે તો વિદ્યાર્થી મિત્રો ગુજરાત બોર્ડ ગાંધીનગર દ્વારા જે હાલમાં જ તમારી લેનાર મોડેલ પેપર તરીકે બહાર પાડેલ છે કુલ ગુણ સો રહેશે સમય આ માટે તમને રહેશે ત્રણ કલાકનો ચલો ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ ફર્સ્ટ પહેલાં તો હંડ્રેડ પર્સેન્ટ ઓરિજિનલ સોલ્યુશન્સ આ ચેપ્ટર્સમાં તમને કરાવીશ આખો વિડિયો જોવાનું ના ભૂલતા કે જેથી તમને બધી જ માહિતી મળી રહે ઓકે તો હંડ્રેડ પર્સેન્ટ ઓરિજિનલ ટ્રુ પેપર્સ નું સોલ્યુશન હું તો આ પ્રશ્નમાં કુલ છ વિભાગ રહેશે ફૂટપટ્ટી તેમજ કેલ્શિયનનો ઉપયોગ અને ગણ ગણના માટે સાદા કેલ્સીનનો ઉપયોગ કરવાનો રહેશે વિભાગ એ જોઈએ ચાલો હવે તો જો ભાગીદાર કરાર નામામાં મૂડી પર વ્યાજની જોગવાઈ ન કરવામાં આવી હોય તો કેટલા ટકા વ્યાજ આપવું પડે તો કે કાંઈ આપવું પડે નહીં જો આ લોન હોય તો છ ટકા આપવું પડે

પહેલામાં કંઈ નહીં આવે બીજામાં આવક અને ત્રીજામાં ઓછી હોય અને અધિક નફો નફો એ તો કે અપેક્ષિત સરેરાશ નફામાંથી અપેક્ષિત નફો માઇનસ કરી દેવાનો પાંચ નંબર પુનઃ મૂલ્યાંકન ખાતાનો નફો કે નફા નુકસાન વચ્ચે કયા પ્રમાણમાં વેચવામાં આવે છે તો કે જૂના લાભના પ્રમાણમાં પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો કે નુકસાન ભાગીદારોના જૂના પ્રમાણમાં વેચવામાં આવે છે ભાગીદારી પેઢીનું પુનર્ગઠન થાય ત્યારે ખાલી જગ્યા બનાવવું પડે તો કે પુનઃ ખાતું બનાવવું પડે હિસાબી ધોરણ છવ્વીસ મુજબ પાઘડી ચોપડે દર્શાવી શકાય નહીં કારણ કે સ્વમૂલ્યાંકન દ્વારા આંકવામાં આવેલ છે જ્યારે ફક્ત નફા નુકશાનું જૂનું પ્રમાણ જ આપેલું હોય ત્યારે જૂના પ્રમાણ જૂના ભાગીદારોનું ત્યાગનું પ્રમાણ તો કે જૂનું પ્રમાણ જ રહેશે ઓકે અહીંયા તમને મેં નીચે આન્સર્સ પણ લખીને આપેલા છે તો પહેલામાં ડી આવશે બી બીજામાં સી આવશે આવક ત્રીજામાં ઓછી સરેરાશ નફો માઇનસ અધિક નફો અપેક્ષિત નફો જૂના નફા નુકશાના પ્રમાણમાં વેચાશે પુનઃ મૂલ્યાંકન ખાતું બનવાનું અને સ્વમૂલ્યાંકન દ્વારા આંકવામાં આવે અને આ માટે જૂનું પ્રમાણ હવે આગળ નવ નંબરનો ક્વેશ્ચન જોઈએ તો ચાલો આપણે એ પણ સોલ્વ કરતા જઈએ વન બાય વન અને વિદ્યાર્થી મિત્રો જો તમારે આ સિવાય કોઈ બીજા નમૂનાનું પ્રશ્નપત્ર જોઈએ છે તો મને નીચે કમેન્ટ સેક્શનમાં લખવાનું ના ભૂલતા કે જેથી એ પણ માહિતી હું તમને આપી શકું ઓકે તો ચલો નવ નંબર છે શ્વેતા ગીતા અને જ્યોતિ સરખે હિસ્સે નફો નુકસાન વહેતા ભાગીદારો છે ગીતા નિવૃત્ત થાય છે અને ગીતાનો ભાગ શ્વેતા અને જ્યોતિને સરખે હિસ્સે મળે છે તો શ્વેતા અને જ્યોતિના નવા નફા નુકસાનનું નવું પ્રમાણ કયું રહેશે તો કે એક જેમ એક રહેશે કારણ કે એનો સરખા હિસ્સે વહેંચે છે ભાગીદારી પેઢીના વિસર્જન સમયે મિલકતની ઉપજમાં સૌપ્રથમ કઈ ચૂકવણી કરવામાં આવે છે તો કે સૌપ્રથમ વિસર્જન ખર્ચ ચૂકવાય છે તો વિસર્જન સમયે ભાગીદારી પેઢીની મિલકત અને જવાબદારીઓની હિસાબી અસર આપવા માટે તૈયાર કરવામાં આવતું ખાતું તો કે સંપાદન ખાતું બાર નંબર જોઈએ વિદ્યાર્થી મિત્રો આવી જ રીતે હું તમને આખું પેપર સોલ્વ કરાવીશ પરંતુ તમારે અમારી ચેનલને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેવાની છે ચલો બાર નંબર જોઈએ સેબીની સ્થાપના કઈ વર્ષમાં થઈ તો કે ઓગણીસો ને એકાણુંમાં થઈ જો જાહેર ભરણામાં અરજી વખતે બહાર પાડેલ શેર કરતાં ખાલી જગ્યા ઓછી રકમથી અરજી આવે તો શેરનું ભરણું રદ કરવામાં આવે તો અહીંયા આવશે સી ડિવેન્ચરે કંપની માટે ખાલી જગ્યા કહેવાય તો કે દેવું કહેવાય નીચેનામાંથી કયા વિશ્લેષણ પક્ષકારો આધારિત વર્ગીકરણ દર્શાવે છે તો કે અહીંયા આવશે બાહ્ય વિશ્લેષણ નાણાકીય પત્રકો પત્રકોનું વિશ્લેષણ એટલે તો સોળ નંબરનો ક્વેશ્ચન છે એમાં આન્સર જોઈએ તો અહીંયા સોળ નંબરમાં આવશે અર્થઘટન કરે છે ગુણોત્તરની રજૂ રજૂઆત કયા સ્વરૂપે થાય છે તો કે આપેલ તમામ નીચેનામાંથી કયા ગુણો ગુણોત્તરનો સમાવેશ પ્રણાલિકાગત વર્ગીકરણમાં થાય છે તો કે મિશ્ર ગુણોત્તર રોકડ પત્રકમાં કેટલી પ્રવૃત્તિઓ હોય છે તો કે ત્રણ પ્રવૃત્તિઓ હોય છે તો કે નાણાકીય હોય છે એમાં રોકાણ અને ઉત્પાદન ઓકે કામગીરીના આધારે હવે આગળ જોઈએ નીચેનામાંથી કયો વ્યવહાર હંમેશા કામગીરીની પ્રવૃત્તિનો વ્યવહાર બને છે તો આમાં જવાબ આવશે તમારો કામગીરીની પ્રવૃત્તિઓના આધારે પગાર ખર્ચ બને છે કામ કરીએ તો પગાર ચૂકવવો પડે આ નીચે તમને અહીંયા આન્સર્સ લખેલા છે ઓકે હવે વિભાગ બી જોઈએ પહેલાં ક્વેશ્ચન જોઈએ પાઘડી એટલે શું તો કે પાઘડી એટલે અપેક્ષિત નફાના અપેક્ષિત નફા કરતાં વધુ નફો કમાવાની ધંધાની પ્રતિષ્ઠાનું મૂલ્ય એટલે પાઘડી બીજું છે નફા નુકસાન પુનઃ મૂલ્યાંકનને બીજા કયા નામે ઓળખાય છે તો કે નફા નુકસાન હવાલા ખાતે ઓળખાય છે નેક્સ્ટ ત્રેવીસ નંબરનો ક્વેશ્ચન જોઈએ ભાગીદારની નિવૃત્તિના સંજોગો જણાવો તો કે ભાગીદારીના નિવૃત્તિના સંજોગો નીચે પ્રમાણે છે પેલું કે ભારતીય ભાગીદારી ધારા અનુસાર થાય છે અને બીજું છે કોઈ પણ અંગત સ્વૈચ્છિક કારણોસર નિવૃત્તિ થાય છે ત્રેવીસ નંબરનો ક્વેશ્ચન ભાગીદારી પેઢીનું વિસર્જન એટલે તો કાયદાકીય દ્રષ્ટિએ પેઢીના અસ્તિત્વમાં કાયમ માટે મટી જાય છે છે ત્યારે ભાગીદારી વિસર્જન થાય આગળ જોઈએ પેઢીના વિસર્જન સમયે અગાઉથી માંડી વાળેલ ઘાલખાદ પરત મળે ત્યારે તેની નોંધ ક્યાં થાય છે તો કે અગાઉથી માંડી વાળેલ ઘાલખાદ જ્યારે પરત મળે તો તે માલ મિલકત નિકાસ નિકાસ ખાતે થાય છે ઓકે સોરી માલ મિલકત નિકાલ ખાતે આગળ જોઈએ હવે કંપની ધારામાં ડિબેન્ચર ક્યારે બહાર પાડી શકે નહીં તો કંપની ધારા મુજબ કોઈ પણ કંપની દસ વર્ષથી વધુ મુદ્દતમાં ડિબેન્ચર બહાર પાડી શકે નહીં પરંતુ જો કોઈ કંપની ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ પર કામ કરતી હોય તો વધુમાં વધુ ત્રીસ વર્ષ સુધી માંડી બેન્ચર બહાર પાડી શકે ક્વેશ્ચન નંબર સત્યાવીસ જોઈએ ગુણોત્તર કોને કહેવાય છે પેલા ક્વેશ્ચન જોઈ લઈએ અને વિદ્યાર્થી મિત્રો તમારી પાસે પેપર ના હોય તો તમે સ્ક્રીનશોટ પાડીને પણ લખી શકો છો અને જો તમારે આની પીડીએફ જોઈએ તો મને નીચે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને પણ જણાવી શકો છો ગુણોત્તર એટલે શું નેક્સ્ટ ક્વેશ્ચન છે તો કે ગુણોત્તર એટલે બે હિસાબી આંકડાઓ વચ્ચેના સંબંધ ગાણિતિક સંબંધને દર રીતે દર્શાવે તો તેને ગુણોત્તર કહેવાય છે પછી છે વેચેલ માલ પડતર કોને કહે તો કે વપરાયેલ કાચા માલની પડતરમાં મજૂરી કારખાનાના ખર્ચા ઉમેરતા જે પડતર મળે છે તેને વેચાણ કહે છે વર્ષ દરમિયાન રોકાણ રોકડની આવક અને જાવક કેટલી થાય અને તેના પરિણામે વર્ષાંતે રોકડ અને રોકડ સમકક્ષ શિલ્લક દર્શાવતું પત્રક એટલે રોકડ પ્રવાહ પત્રક કહેવાય છે કે આગળ જોઈએ રોકડ એટલે હાથ પરની રોકડ સિલક અને બેંક સિલક દ્વારા રોકડ સંકક્ષ એટલે પેલું તો ટૂંકા ગાળાના ઉચ્ચ પ્રવાહિતતા ધરાવતા રોકાણો એવા રોકાણો જેમાં ઝડપી ઝડપથી સાર અંદાજિત કિંમત રોકડમાં રૂપાંતર થઈ શકે અને ત્રીજું છે જેના મૂલ્યાંકનમાં ફેરફાર થવાનું જોખમ નહીંવત હોય તેવા રોકાણો ઓકે તો અહીંયા આપણે કમ્પ્લીટ કર્યું છે તમારું સેક્શન બી ઓકે વિદ્યાર્થી મિત્રો આખું પેપર એકમાં નહીં આવી શકે તો હું તમને અલગ અલગ રીતે સેક્શન વાઇઝ લખી દઈશ ઓકે તો પેલા વિભાગમાં પેલા વિડીયોમાં એ અને બી વિભાગ બીજામાં સી અને ડી અને ત્રીજા સેક્શનમાં ઈ અને એફ ના આવી જ રીતે લેખિત દાખલાઓ પણ હું કરાવીશ તો એ માટે તમારે અમારી ચેનલને લાઈક કરવાની છે શેર કરવાની છે અને સબસ્ક્રાઈબ કરવાની છે નોટિફિકેશન બે લાઈકનને પ્રેસ કરી દો જેથી આવા અવનવા વિડીયોઝ પેપર્સ અને પેપર રિલેટેડ સોલ્યુશન્સ પહેલાં જ મળી રહે અને તમારે બીજા કયા સોલ્યુશન જોઈએ છે એ પણ નીચે કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવો હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારો મારી યુટ્યુબ ચેનલ પર આજે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરવાના છીએ તો ધોરણ તમારા બાર અને વિભાગ સી એકાઉન્ટ સબ્જેક્ટ વિશે ઓકે એકાઉન્ટ પેપર ઓલરેડી મેં વિભાગ એ અને બીનું સોલ્યુશન કરાવી દીધું છે આજે આપણે સોલ્યુશન જોવાના છે તો વિભાગ સી ચલો તો લતા ગીતા અને પ્રવીણા એક ભાગીદારી પેઢીના ભાગીદાર છે નફાની વહેંચણી કર્યા પછી માલુમ પડે છે કે નફાની વેચણી કર્યા પછી કે ઉપાડ પર વ્યાજ અનુક્રમે સત્યાવીસો બારસો અને પંદરસો ગણવાનું રહી ગયું છે અને ભૂલ સુધારણા નોંધ લખો ઓકે તો ચલો અહીંયા હવે શું કરવાનું છે તો કે પહેલાં તો ત્રણેયને શું કરી દેવાના તમારે પ્લસ કરી દેવાના ચલો અહીં નીચે સમ કરી દઉં છું હું પેલા ઉપાડ પર વ્યાજ કેટલા થશે તો પેલા ટોટલ કરી દો સત્યાવીસો પ્લસ બારસો પ્લસ પંદરસો ઓકે ચલો પહેલાં ટોટલ કરીએ તો આવી રીતે સમ થશે તમારો પહેલાં તો તમારે ચોપનસોનો ટોટલ કરીને ત્રણેયને વેચી દેવાનું છે પછી એમાંથી તમારે માઇનસ કરવાનું છે સત્યાવીસ બાર અને પંદરસો પછી અહીંયા નીચે આવશે જવાબ તમારો તો આ જવાબ આવશે માઇનસ આને આ બંનેમાં આવ્યા તમારા જવાબ પ્લસ તો હવે

નવ પ્રમાણ ઓકે જૂનું માઇનસ નવ તો પેલા એકના છેદમાં પાંચ માઇનસ ત્રણના છેદમાં છ ઓકે જોઈએ એક બે બે અને એક ત્રણ બે એક પ્રમાણ છે તો એકના છેદમાં પાંચ માઇનસ ત્રણના છેદમાં છ છેદ સરખાવ કરવા માટે બંનેને ગુણવા પડશે પણ છ આવ નવ ના છેદમાં ત્રીસ પણ કેવા માઇનસ ઓકે ત્યાગના પ્રમાણનું સૂત્ર યુઝ કરો અને જવાબ માઇનસ આવે તો એ ભાગીદારે લાભ કર્યો છે તેમ કહેવાય ઓકે આવી જ રીતે બીજાને લેવાનું બે ના છેદમાં પાંચ માઇનસ બે ના છેદમાં છ ત્રીસ કરીએ અને છ વડે ગુણવા અને પાંચ વડે ગુણવાના તો ઉપર પણ છ અને પાંચ વડે ગુણવા પડશે તો અહીંયા બાર અને અહીંયા આવશે દસ તો જવાબ આવશે બે ના છેદમાં ત્રીસ એવી જ રીતે ત્રીજા ભાગીદારને લઈ લેવાનું તો ત્રીજા ભાગીદારનો ભાગ બે ના છેદમાં પાંચ માઇનસ અહીંયા આવશે એકના છેદમાં છ ત્રીસ છે છેદ સરખા કરી દઈએ તો ઉપર પણ ગુણવા પડે તો છ દુ બાર માઇનસ પાંચ એકા પાંચ હવે પાંચમાંથી બાર જાય સોરી બારમાંથી પાંચ આપણે માઇનસ કરવાના છે તો તમારો જવાબ આવશે સાતના છેદમાં ત્રીસ ઓકે તો ત્રીજા ભાગીદારે શું કર્યું છે ત્યાગ કર્યો છે અને પહેલા તારીખ ભાગીદારે લાભ અને બીજા ભાગીદારે પણ ત્યાગ કર્યો છે હવે ટૂંક નોંધ લખો માલ મિલકત નિકાલ ખાત તો અહીંયા નીચે છે ને તમને ટૂંક નોંધ આપી દીધી છે માલ મિલકત નિકાલ ખાતા ચલો જોઈએ તો પેઢીની મિલકત અને દેવાના નિકાલ અંગે હિસાબી અસરો દર્શાવવા માટે જે ખાતું ખોલવામાં આવે છે તેને માલ મિલકત ખાતું કહેવાય છે માલ મિલકત નિકાલ ખાતું અને સંપાદન ખાતા તરીકે ઓળખવામાં આવે છે માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ રોકડ સિવાય બીજા બેંક સિવાયના તમામ મિલકતોના ખાતા બંધ કરી દર્શાવાય છે આગળ જોઈએ તો માલ મિલકત નિકાલ ખાતાને જમા બાજુના ખાતા બંધ કરીને દર્શાવાય છે મિલકતની ઉપજ માલની નિકાલ માલ મિલકત નિકાલ ખાતે જમા કરવામાં આવે છે અને આગળ જોઈએ હવે તો દેવાની ચૂકવણી માલ મિલકત નિકાલ ખાતામાં ઉધાર આવશે વિસર્જન ખર્ચ માલ મિલકત નિકાલ ખાતે ઉધાર થાય છે અને મિલકતના નિકાલ ખાતેના તફાવત કે ખોટને જે ભાગીદારના મૂડી અને તેના નફ નફા નુકસાનના પ્રમાણમાં જમા કરવામાં આવે છે તો આ ક્વેશ્ચન નંબર તમારો થયો તેત્રીસ આગળ ક્વેશ્ચન જોઈએ હવે તો ક્વેશ્ચન નંબર હવે જોઈએ ચોત્રીસ તો શ્રીમતીજીને પેઢીની લોન કેટલી આપેલી છે ચાલીસ હજાર આપવાનું સ્વીકારે છે તો અહીંયા છે ખાતે લઈ જવાનું તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા પછી રોકડ કે બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા થશે અહીંયા હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ હવે તો સત્યમ લિમિટેડ એક સાત બે હજાર એકવીસના રોજ એકસોનો એક એવા આઠ ટકાના બાર હજાર ડિબેન્જર મૂળ કિંમતે બહાર પાડે છે આ ડિબેન્જર એકસોને પંદર કિંમતે પરત કરે છે તો ચલો આમનો જોઈએ તો મૂળ કિંમતે બહાર કાઢ્યા અને પરત કર્યા તો પ્રીમિયમથી પરત કર્યા તો અહીંયા પંદર રૂપિયા શું થઈ ગયું તો મારું નુકસાન થશે ચલો આમનો જોઈએ હવે તો પેલા તો બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી મંજૂરી શું કરી દેવાનું ઉધાર કરી દેવાનું ઓકે હવે વિદ્યાર્થી મિત્રો આ જો તમારે આ ચેપ્ટર શીખવું હોય તો મને નીચે કમેન્ટ સેક્શનમાં લખી દેજો અને આ ચેપ્ટર્સ वाइज તમારે કોઈ પણ ક્વિક સોલ્યુશનની જરૂર પડે તો ક્વિક સોલ્યુશન માટે મને કમેન્ટ્સ કરો કે જેથી તમને હું એ ચેપ્ટરનું રિવિઝન કરાવી શકું તો ડિબેન્ચર બહાર પાડતાં જેટલું નુકસાન થાય છે એના ખાતે શું કરી દેવાનું ઉધાર કરી દેવાના બાર અહીંયા શું છે ડિબેન્ચર છે બાર હજાર ઓકે અને એના ઉપર પંદર રૂપિયા આપણે શું કરીએ છીએ નુકસાનથી બહાર પાડીએ છીએ તો જે નુકસાન પ્રીમિયમ આપણે શું કરેલું છે પહેલાં ઉધાર છે એને એનએચો કરી દેવાનું પાછી અહીંયા નીચે પ્રીમિયમ જમા નેક્સ્ટ બીજી આમ આપી દેવાની ડિબેન્ચર્સ હોલ્ડરનું ખાતું ઊભું કરી અને પાછા આપી દે તો આ ચાર આમ નોંધ આવશે નેક્સ્ટ એક ક્વેશ્ચન નંબર છત્રીસ જસપ્રીત લિમિટેડ અહીંયા બેંક ખાતે ઉધાર અઢાર લાખ તે ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે જમા અરજી મંજૂરી ખાતે ઉધાર તે બાર ટકાના ડિબેન્ચર ખાતે જમા હવે પોતા નેક્સ્ટ છે પોતાના ડિબેન્ચરમાં રોકાણ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચરના રોકાણ ખાતે જમા તે રોકાણ વેચાણ થયેલ નફા ખાતે જમા રોકાણ વેચાણ નફા થયેલ ખાતે ઉધાર તે નફા નુકસાન પત્રક ખાતે જમા થશે ઓકે હવે જોઈએ ચેપ્ટર નંબર સોરી ક્વેશ્ચન નંબર નેક્સ્ટ પાઘડીનો છે અહીંયા તમને આપેલી પાઘડી છે ચાલીસ સાઠ પંચોતેર નેવું એકસો વીસ તો ક્રમશ શું થાય ઇન્ક્રીઝ એટલે કે વધારો દર્શાવે છે તો તો વધારો દર્શાવે કઈ આપણે પદ્ધતિ ભારિત નફાની પદ્ધતિ વાપરશું ઓકે તો પહેલાં તો ગુણાકાર કરવાનો ભાર સાથે ચાલીસ ગુણ્યા એક તો ચાલીસ હજાર સાઠ ગુણ્યા બે એકસો વીસ પંચોતેર ગુણ્યા ત્રણ નેવું ગુણ્યા ત્રણ એકસો વીસ પાંચ બધાનું ટોટલ કરી દેવાનું બહારનું કરવાનું અને બીજું પ્રાદેશ ઓકે સૂત્ર મૂકી દઈએ હવે ભારિત સરેરાશ નફો કુલ ભારના છેદમાં કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર આવી રીતે ખરીદીના વર્ષો કેટલા છે ત્રણ વર્ષ છે તો કુલ ભારિત સરેરાશ નફો ગુણ્યા ત્રણ ઓકે તમને મળી જશે અહીંયા પાઘડી તો નફો થયો તમારો પાઘડી છે બે લાખ ઓગણ સિત્તેર હજાર ઓકે જોઈએ હવે સમ નંબર અહિયાં જોઈએ આડત્રીસ તો આગળ જોઈએ હવે અહીંયા એક પેઢીમાં રાજેશ અને બંને સો જે ભાગીદારો છે તો હવે તમારે અહીંયા નફા નુકસાનનું માહિતીના આધારે શું કરવા છે નફા અધિક નફાના બે વર્ષના ખરીદીના આધારે નક્કી કરવાની છે તો રોકાલ મૂડી કેટલી છે આઠ લાખ છે અપેક્ષિત વળતરનો દર બાર ટકા છે પાછલા વર્ષનો નફો અહીંયા આપેલો છે એક લાખ વીસ હજાર નેવું હજાર અને એક લાખ પચાસ હજાર તો નેક્સ્ટ હવે જવાબ જોઈએ તો આપણે પહેલાં પેલું અને બીજું સ્ટેપ બે વસ્તુ આપેલી છે તો એનો ઉપયોગ કરી લઈએ તો આઠ હજાર આઠ લાખ ગુણ્યા બાર ટકા આઠ લાખ ગુણ્યા બાર ટકા કરો તો બાર છન્કે તો છન્નું હજાર અપેક્ષિત વળતરનો દર હવે સરેરાશ કાઢીએ એક લાખ વીસ હજાર પ્લસ એક લાખ પચાસ હજાર પ્લસ ત્રીસ હજાર કરી દો જે ભાંગ્યા ત્રણ તો એક લાખ વીસ હજાર તમારો સરેરાશ નફો ઉપર હતા છન્નું હજાર તો બે રકમ મળી ગઈ આપણને તો ચોથા સ્ટેપમાંથી ત્રીજું સ્ટેપ માઈનસ કરી દઈએ તો સરેરાશ નફો માઈનસ અપેક્ષિત નફો ઓકે આવી રીતે માઇનસ કરી દો તો આવશે જવાબ તમારા ચોવીસ હજાર અને અધિક નફાના ખરીદીના બે વર્ષ કીધા છે તો ગુણ્યા અહીંયા બે કરી દો તો જવાબ આવશે તમારો અડતાલીસ હજાર ઓકે તો પાઘડી કેટલી થઈ તો અહીંયા પાઘડી થઈ તમારી અડતાલીસ હજાર હવે આ સમ છે તમારો નંબરનો તો વિદ્યાર્થી મિત્રો આ સમ જોઈએ તો સૌ પ્રથમ તો તમારે ક્રમમાં વર્ષ ગોઠવાના છે પેલા તમારે જોવાનું છે પેલા પાછલું વર્ષ અને પછી ચાલુ વર્ષ લખવાનું છે ચાલુ વર્ષમાંથી પાછલું વર્ષ માઇનસ કરી દો એટલે કે ચાર માઇનસ ત્રણ અને અહીંયા આવશે પાંચના છેદમાં ત્રણ ગુણ્યા સો ઓકે તો અહીંયા પહેલાં જોઈએ સોળ માઇનસ ચૌદ તો બે લાખ હવે બે લાખ ભાંગ્યા ચૌદ લાખ ગુણ્યા સો ઓકે તો એ રીતે અહીંયા પહેલાં તો વેચાણની ઉપજ છે તો ચૌદ લાખ પ્લસ કરી દેવાના બે લાખ પચાસ હજાર તો જવાબ આવશે સોળ લાખ પચાસ હજાર એમાંથી સાત લાખ વીસ હજાર ખર્ચા બાદ કરી દો એટલે જવાબ આવશે નવ લાખ ત્રીસ હજાર એમાં પણ ત્રીસ ટકા કરવેરો બાદ કરી દેવાનો તેથી મળી જાય તમને આવકવેરા બાદનો નફો આ ફોર્મેટ એકદમ ઇઝી છે તમારે ખાલી આ શું કરવાનું છે ફોર્મેટ એક યાદ રાખવાનું છે સમ એકદમ ઇઝી થઈ જશે ઓકે અને જો આ તેમ છતાં તમને ડાઉટ્સ હોય તો મને નીચે કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવો કે જેથી તમારા ડાઉટ્સને હું પહેલાં જ સોલ્વ કરી શકું આગળ જોઈએ હવે ક્વેશ્ચન નંબર ચાલીસ ચાલીસ નંબરનો દાખલો જોઈએ હવે તો અહીંયા તમને ચાલુ ગુણોત્તર અને પ્રવાહી ગુણોત્તર શોધવાનું કીધું છે તો પહેલાં બંનેનું સૂત્ર જણાવી દઈએ તો ચાલુ ગુણોત્તરનું સૂત્ર શું રહેશે તો કે ચાલુ મિલકતો છેદમાં ચાલુ દેવાઓ તો આ રહેશે તમારો ચાલુ ગુણોત્તરનું સૂત્ર પ્રવાહી ગુણોત્તરમાં તો કે ચાલુ મિલકતો માઈનસ સ્ટોક છેદમાં ચાલુ દેવા ઓકે આવી રીતેનું સૂત્ર આવશે તો ચલો પેલા ચાલુ મિલકતો ગોતી લઈ આમાંથી કઈ કઈ ચાલુ મિલકતોમાં સમાવેશ થશે તો ચાલો સ્ટોક ચાલુ મિલકત દેવાદારો રોકડ પછી આગળ જોઈએ તો લેણી હુંડી અને બસ આટલી વસ્તુ શું તો કે આટલી વસ્તુ તમારી ચાલુ મિલકતો અને બાકી વધે ચાલુ દેવા તરીકે ગણીએ આગળ જોઈએ તો હવે ચાલુ મિલકતો સ્ટોક દેવાદારો લેણી હુંડી ઘાદ અનામત રોકડ અને રોકડ સમકક્ષ અગાઉથી ચૂકવેલ ખર્ચ ઓકે તો આવી રીતે તમને મળી જશે ચાલુ મિલકતો અને આ છે નીચે તમારા ચાલુ દેવા તો ચાલુ મિલકતો સાત લાખ પંચ્યાસી હજાર અને ચાલુ દેવા ત્રણ લાખ પચાસ હજાર થઈ ગયા ઓકે તો ફોર્મ્યુલા લખી દઈએ અહીંયા ચાલુ મિલકત અને પ્રવાહી મિલકતો તો અહીંયા છે સૂત્ર પ્રમાણે ભાગાકાર અહીંયા છે પ્રવાહી ગુણોત્તર પ્રવાહી મિલકતના છેદમાં ચાલુ દેવા પ્રવાહી મિલકત કેમ મળશે તો એમાંથી તમારે સ્ટોકને શું કરી દેવાનો બાદ કરી દેવાનો અને અગાઉથી ચૂકવેલ ખર્ચ પણ બાદ થઈ જશે પછી જે મળે એ આપણા માટે પ્રવાહી મિલકતોના છેદમાં ચાલુ દેવા ઓકે આ એમનો જવાબ છે

અગર આપણને આવકવેરો પહેલાંનો નફો જેમાં બિનરોકડ ખર્ચાઓ અને ફાળવણીઓને જોગવાયો તો બિનરોકડ ખર્ચાઓ કયા છે તો કે આવકવેરાની જોગવાઈ સુ ડિવિડન્ડ ઘસારો વ્યાજ ચૂકવ્યું પાઘડીવાળી માંડીવાળી તો આ બધા તમારા ખર્ચા છે એને બાદ કરી દો પછી જે જવાબ આવશે એ થઈ જશે તમારા બિનરોકડ ખર્ચાઓ હવે બિન કામગી બિન કામગીરીની આવકો કઈ છે તો આ બધી બિન કામગીરીની આવકો છે ડિવિડન્ડ વ્યાજ અને મિલકત વેચાણ તો કાર્યશીલ મૂડીના ફેરફાર પહેલાનો નફો કેટલો છે એક લાખ ઓગણ એસી હજાર આપણે શું કરવાનું છે આવકમાંથી બાદ કરી દેવાના છે ખર્ચાઓ કે તો આ છે તમારી કઈ તો કે કામગીરી પ્રવૃત્તિઓમાંથી ઉદ્ભવતા આગળ જોઈએ હવે સેક્શન ઈ એક કામ કરીએ સેક્શન ઈ અને એફ રહેવા દઈએ સેક્શન ઈ અને એફ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું ઈ અને એફ બંને એક સાથે છે ઓકે પેલા એ અને બી આપણે વિડીયો બનાવેલો છે પછી સી અને ડી ઓકે હવે ઈ અને એફ નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો હું તમને નેક્સ્ટ આ બંને સમનું સોલ્યુશન કરાવીશ તો એ માટે તમારે અમારી ચેનલને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી રાખવાની છે જેથી બધા જ વિડીયોના ડાઉટ્સ તમને આરામથી સોલ્વ થઈ શકે વિડીયોને છેલ્લે સુધી જોવા માટે ધન્યવાદ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પર આજે આપણે વાત કરીશું તો હાલમાં જે તમારા ગુજરાત ગવર્મેન્ટ એટલે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે હાલમાં બ્લૂ પ્રિન્ટ પ્રમાણે જે પ્રશ્નપત્ર નમૂનાનું પ્રશ્નપત્ર આપેલું છે એમના વિશે આપણે વાત કરીશું ઓકે તો નમૂનાના પ્રશ્નપત્ર વિશે આપણે જોઈએ તો વિભાગ મેં ઓલરેડી મારી ચેનલ પર એ બી સી અને ડી આ ચારેય સેક્શનને કમ્પ્લીટ સોલ્યુશન કરી દીધેલું છે હવે આપણે સેક્શન ઈ જોઈએ સેક્શન ઈમાં અહીંયા તમને ટોટલ કેટલા હશે તો કે અહીંયા ટોટલ ચોવીસ માર્ક્સ અને દરેકના આઠ ગુણ રહેશે તો પાંચમાંથી તમારે કોઈ પણ ત્રણ સમ કરવાના રહેશે ઓકે તો પ્રેરણા અને પિયુષના મૂડી પ્રમાણે આપણે જોઈએ ઓકે તો પેલો અહીંયા દાખલો છે એ પ્રવેશનો છે કે જેમાં આપણે શું કરીએ છીએ તો કે પ્રેરણા અને પિયુષ નફા નુકસાન વહેંતા ભાગીદારો છે સરખા પ્રમાણમાં વહેશે કારણ કે જૂનું પ્રમાણ નથી આપ્યું અને પોયણીને એકના છેદમાં પાંચના ભાગની શરતે પ્રવેશ આપે છે તો આના ઉપરથી તમને નવું પ્રમાણ મળી જશે પોયણી મૂડી પેટે બાસઠ પાંચસો અને પાઘણી પેટે ચોવીસ હજાર રોકડા લાવ્યા પાઘણીની રકમમાંથી સાઠ ટકા રકમ જૂના ભાગીદારો તરત જ ઉપાડી જશે અને તો સૌ પ્રથમ તમારે શું કરવાનું તમારે પેલા હવાલા ટીક કરી દેવાના જે સ્વતંત્ર હવાલો આવે એની ઉપર ઉપર સર્કલ કરી દેવાનું બાકીનાને ટીક અને બે નંબર લખી દો દેવાદારો પર ત્રણ નંબર લેણદારો ઉપર ચાર નંબર મકાનની કિંમત અને મકાન અને ફર્નિચર ઉપર પાંચ નંબર લખી દો અને મજૂરી ચુકવવાના સ્વતંત્ર થાય તો એને સર્કલ કરી દો અને પછી તમારે

સાઠ ટકા સોરી અડધી નહીં પરંતુ સાઈઠ ટકા રકમ લઈ જશે તો લઈ જવાના છે ઓકે આગળ જોઈએ તો હવે અહીંયા બનશે પુનઃમૂલ્યાંકન મૂલ્યાંકન પુનઃ મૂલ્યાંકન ખાતામાં સિમ્પલ રૂલ છે જો ખર્ચના ખાતા હોય તો ખર્ચ બધો તમારી શું થશે તો કે ખર્ચ આ બધા ઉધાર થશે ઓકે અને આવક બધી જમા ઓકે

તો અહીંયા પેલા પચાસ હજાર અને એક લાખ પચાસ હજાર એમની મૂડી છે અને ભંડોળ વેચી દેવાનું ભાગીદારનું પાઘડીનું પ્રીમિયમ પાઘડી મળે છે એ તો એ અને નફો લઈને આવ્યા તો એ અને આ બાજુ રોકડ તરીકે ઉપાડી જાય છે તો એ ઉધાર થશે બાકી રકમ તો કે બાકી આગળ લઈ ગયા હવે બીજું છે રોકડ અને બેંક ખાતું જેમાં જમા અને ઉધાર બાજુ લખી દેવાની છે જેમાં શું લખવાનું તો કે પોણી એઝ અ પાઘડી તરીકે લાવે છે તો એ રકમ અને એની મૂડી લખવાની અને ચાલ ચાલુ ખાતાની બાકી એટલે કે રોકડ ખાતાની બાકી લખી દેવાની એમાંથી જો ઉપાડી જાય છે તો એ બંને રકમ થઈ જશે જમા અને બાકી આગળ લાવ્યા જેટલી રકમ ક્યાં આવશે તો કે પાકા સરવૈયામાં આવશે તો હવે અહીંયા નીચે તમને પાકું સરવૈયુ આપેલું છે ઓકે સુધારેલ પાકું સરવૈયુ જેટલા પણ હવાલાઓ થયા હોય એ હવાલાની અસર કરીને આપણે લખી દેવાની ફર્નિચર યંત્ર સ્ટોક દેવાદારો ખાલખાધ અનામત વટાવ અનામત રોકડ મળવા બાકી આવક જેમાં આપણે આ મૂડી છે એ પણ મૂડી ખાતામાંથી લઈ આવ્યા છે અને આ રોકડ છે રોકડ ખાતામાંથી લઈને લખવાની છે ઓકે નેક્સ્ટ સમ જોઈએ હવે પી ક્યુ આર આ પણ પ્રવેશનો સમ છે અહીંયા તમને જૂનું પ્રમાણને નવું પ્રમાણ આપેલું છે તો એમાંથી તમારે ત્યાગનો ભાગ શોધવાનો એટલે કે ત્યાગનું પ્રમાણ શોધવાનું છે આર પોતાના ભાગની મૂડી કેટલી લાવે છે પાઘડી તો કે ત્રીસ હજાર પાઘડી લાવે છે અને આરનો ભાગ કેટલો છે ત્રણ તો ત્રણ ગુણ્યા દસ એટલે કે નેવું હજાર આર મૂડી ખાતે ઉધાર તે પી અને ક્યુના મૂડી ખાતે જમા કયા પ્રમાણમાં આવશે તો કે ત્યાગના પ્રમાણમાં આવશે તો પેલા પુનઃ મૂલ્યાંકન ખાતું બનાવવાનું જે પરથી તમને શું મળશે અહિયાં નફો મળશે એ આગળ તમારે લઈ જવાનો નફો ક્યાં લઈ જવાનો તો કે મૂડી ખાતામાં લઈ જવાનો મૂડી ખાતા ઉપરથી તમને મળશે એમની છે ને ત્રણ હજાર અને છ હજાર છે ઓકે લવો લખી દઉં છું હું અને અને આ બંને રકમ ક્યાં આવશે આવશે તો તો કે અહીંયા ઓકે નફો છે આગળ જોઈએ હવે રોકડ ખાતું બનાવવાનું રોકડ ખાતામાં પણ ક્યાં લઈ જવાનું પછી પાકા સરવાયામાં લઈ જવાના જેમ કે મૂડી છે મૂડી ખાતામાંથી લઈને આવ્યા અને આ બધા ફેરફારો પુનઃ મૂલ્યાંકન રીતે કરવાનું પછી છે રોકડ જે રોકડ ખાતામાંથી લઈને આવ્યા છે ઓકે તો આવી રીતે કમ્પ્લીટ સમ હવે આગળ જોઈએ રાજ મશીન લિમિટેડ દસનો એક એવા બાર લાખ ઇક્વિટી શેર બહાર પાડ્યા છે જે નીચે મુજબ છે અરજી વખતે કેટલા છે તો કે અરજી વખતે ત્રણ મંજૂરી વખતે ચાર અને આખરી હપ્તા વખતે ત્રણ છે ઓકે જેમાં કંપનીએ જાહેર જનતાને ચૌદ હજાર સિત્તેર શેર આપી અને વધારે મળેલી અરજીને શું કરી છે નાણાં પરત કરેલા છે હવે આકાશ કે જેના બે હજાર શેર મંજૂર કરવામાં આવ્યા છે આમાં સની કે જેના કેટલા છે બારસો શેર મંજૂર કરવામાં આવ્યા છે અને આખરી હપ્તાની રકમ ચૂકવી નથી તો કંપનીએ શેરના હપ્તા બા હપ્તા બાકી હતા તે શેર જપ્ત કર્યા અને શેર જપ્ત જપ્તી સાત લેખે પૂરા ભરપાઈ ગણી અને ફરીથી ધવલને ખરીદ ધવલને ખરીદી દીધા એટલે કે ધવલને વેચી દીધા છે ઓકે તો આ એમની ગણતરી છે ઓકે તો જેમાં શેર જે આપણે રાખેલા છે એ ઓકે મંજૂર કરેલા છે એ હવે આપણે કેટલી લખવાના છે તો કે આપણા મંજૂરીના બાર હજાર ચાર રૂપિયા ભાવ બાકી હપ્તો બે હજાર ઉપર ચાર રૂપિયા મળેલા નથી આખરી હપ્તામાં બત્રીસો શેર ઉપર ત્રણ રૂપિયા નથી મળેલા ઓકે અને શેર હવે જપ્ત કરી લીધા શેર બે હજાર શેર છે જેણે કેટલા ભરેલા છે ત્રણ રૂપિયા ભરેલા છે અને બારસો શેર છે આ ત્રીજા હપ્તામાં એણે કેટલા ભરેલા છે તો કે બારસો શેર ઉપર એણે સાત રૂપિયા ભરેલા છે તો શેર જપ્તી કેટલી થઈ તો કે ચૌદ હજાર ચારસો હવે ફરીથી બહાર પાડીએ છીએ તો ફરીથી બહાર પાડવામાં તો કે અહીંયા બત્રીસો શેર ઉપર સાત બેંક ખાતે સાત રૂપિયા અને ત્રણ રૂપિયા આપણું શું થશે જે શેર જપ્તીનો ખર્ચ અને બાકીના બધા જ રૂપિયા થઈ જશે તમારા શેર મોડી અને અડતાલીસો રૂપિયા થઈ ગયા તમારું મૂડી અનામત ઓકે તો મોડી અનામત તરીકે બાકીના પૈસા ઓકે ચલો હવે નીચે આમ નોંધ આપેલી છે તમે જોઈ શકો છો કે બેંક ઇક્વિટી શેર અરજીની બે આમ નોંધ આવશે મંજૂરીની બે આવશે આખરી હપ્તાની બે અને પછી શેર જપ્તીની બે આમ નોંધ અને એક આમનો શેર બહાર એક એવા આઠસો ઇક્વિટી શેર ધારણ કરનાર શેર હોલ્ડરે શેર દીટ ચાર તથા હપ્તાના શેર દીટ ત્રણ નહીં ચૂકવતા કંપનીએ તેના શેર જપ્ત કર્યા શેર હોલ્ડરે અરજી સમયે શેર દીટ ત્રણ ભરેલ છે અને જ્યારે જપ્ત થયેલ શેર આઠ લેખે ફરી બહાર પાડ્યા છે ઓકે તો એની નીચે છે તો પેલા જપ્તીની લખવાની પછી ફરીથી બાર અને પછી અનામતની ઓકે જોઈએ પહેલાં તો અહીંયા શેર ઇક્વિટી શેર મોડી આઠસો શેર ગુણ્યા દસ હવે શેર જપ્તી કેટલી કરવાની તો કે જેટલા શેર ભરેલા છે જમા થયેલ પૈસા લખવાના શેર મંજૂરીના ત્રણ નથી ભરેલા અને ત્રણ નથી ભરેલા આપણે આખરી હપ્તાના અને ત્રણ રૂપિયા આપણે પાછા કોના ભર્યા છે તો કે અરજીના ભરેલા છે તો કે આઠસો શેર ગુણ્યા ત્રણ ઓકે તો આઠ તેરી ચોવીસ હવે આઠસો શેરને આઠ લેખે બહાર પાડીએ શેરનો ભાવ કેટલો હોય દસ તો બે રૂપિયા શું થઈ ગયું આપણો જપ્તીનો ખર્ચ તો સોળસો રૂપિયા હવે ઓકે આગળ બીજો ક્વેશ્ચન જોઈએ હવે તો એવી જ રીતે છે અહીંયા પણ ત્રણ આમ નોંધ રહેશે જેમાં એક હશે જપ્ત કરેલા ફરી બાર પડેલા મૂડી અનામત વિદ્યાર્થી મિત્રો જો તમે ચાહો તો આનો સ્ક્રીનશોટ લઈને પણ લખી શકો છો અને જો તમે ફર્સ્ટ ટાઈમ ચેનલ પર છો તો ચેનલને ચેનલ કરી દો નોટિફિકેશન બે પ્રેસ કરી દો જેથી આવા સોલ્યુશન જોઈએ તો મને ચેનલ પર રહે હવે નેક્સ્ટ છે આ સમ છે જે તમારો નિવૃત્તિનો સમ છે તો તમે સ્ક્રીનશોટ પાડીને પણ લખી શકો છો જેમાં ત્રણ ભાગીદાર છે રોહિત મોહિત અને વિરાટ જેમાં મોહિત અને વિરાટ ચાલુ રહેશે ને પછી રોહિત છે શું થાય છે નિવૃત્ત થાય છે અહીંયા પાઘડી આપેલી છે ફોર્મની ટોટલ પેઢીની કુલ પાઘડી આપેલી છે જેમાં રોહિતનો ભાગ કાઢી નાખવાનો છે રોહિતના ભાગની મૂડી સોરી પાઘડી લાભના પ્રમાણમાં જૂના ભાગીદારો લઈ જશે પછી પુનઃ મૂલ્યાંકન ખાતું બનાવવાનું વિદ્યાર્થી મિત્રો જો તમે ચાહો તો સ્ક્રીનશોટ લઈને પણ લખી શકો છો ઓકે બટ સ્ક્રીનશોટનો દુરુપયોગ કરવો નહીં ઓકે હવે વિભાગ એફ જોઈએ વિભાગ એફમાં તમને બે સમ આપેલા છે એક છે તમારો સમ નંબર સુડતાલીસ કે કૃપા અને કોમલ ત્રણ જેમ બેના પ્રમાણમાં નફો નુકસાન વેચી લેતા ભાગીદારો છે વિદ્યાર્થી મિત્રો તમને હું એક ટ્રીક શીખવાડું છું જે વાર્ષિક હિસાબમાં બહુ જ મદદરૂપ થશે તો તમે ધ્યાનથી સાંભળી લો પહેલા છે ને તમારે વાર્ષિક હિસાબમાં શું કરવાનું તો કે નીચે આપેલા હવાલાઓ ટીક કરી આપવાના ઓકે જો એ નીચે હવાલા છે એ હવાલાને પહેલા ટીક કરી દેવાના એટલે ગણતરી વખતે ભૂલ ના થાય મશીનરી ઉપર અને ફર્નિચર તો મશીનરી ઉપર છ નંબર અને ફર્નિચર ઉપર છ નંબર દેવાદારો ઉપર નંબર મારી દો બે પછી છે કૃપાને કોમલ તો કે આ સ્વતંત્ર છે તો સર્કલ કરી દો એક હજાર કમિશન મળવાનો બાકી છે તો કમિશન ઉપર ચાર નંબર પગાર ચૂકવવાનો બાકી છે તો પગાર ઉપર મારી દો પાંચ નંબર હવે આમ કરવાથી શું થશે તો તમે જ્યારે લાઇન તમારે હંમેશા લાઈનમાં જ લખતું રહેવાનું એટલે કે પહેલેથી જ ચાલુ કરતું જવાનું જે પ્રમાણ જે વસ્તુ આવે એની સામે જે હવાલો હોય એ હવાલો સોલ્વ કરી દેવાનો ઓકે આ બેસ્ટ મેથડ છે જેથી કરીને તમારી કોઈ પણ અમારે એ માહિતી બાકી રહે નહીં ઓકે

મશીનરી ક્યાં આવશે તો કે એ પણ મિલકત તરીકે આવશે ચલો બતાવતી છું તો ઘસારા તરીકે આવશે તો અહીંયા લખી દેવાનું ઘસારો મશીનરી ફર્નિચર બે હજાર ભાડાપટ્ટાનું મકાન બાર હજાર આ ત્રણેય બીજી અસર ઉધાર બાજુ આવશે નફા નુકસાનની ઓકે ચાલો આગળ જોઈએ હવે આપેલ વટાવ ખર્ચ છે તો ઉધાર થશે દેવાદારો

તો મેં વન બાય વન આવી રીતે સમ સોલ્વ કરેલો છે પહેલાં નફા નુકસાન ખાતું છે જેમાં આ જમા બાજુમાંથી ઉધાર બાજુ બાદ કરી દેવાની તો તમને અહીંયા ચોખ્ખો નફો મળી જશે કાચો નફો ઓલરેડી આપી દીધેલો છે જેને વેપાર ખાતાના નામે લખેલો છે આ ચોખ્ખો નફો શું કરવાનો તો કે આ ચોખ્ખા નફાને અહીંયા લઈ આવવાનું એમાંથી બંનેના પગાર માઇનસ કરી દેવાના પછી જે વધે એને ત્રણ જેમ

ફર્નિચર ઘસારો ભાડાપટ્ટાનું મકાન દેવાદારો લેણી હુંડી રોકડ સિલક અને મળવા બાકી અને સ્ટોક ઓકે આ બધી રકમ અહીંયા પહેલીવાર તમારું એક જ અટેમ્પમાં ટોટલ આવી જશે ચાર લાખ અઠ્યાસી હજાર ચાર લાખ અઠ્યાસી હજાર બંને બાજુ સરખું ટોટલ આવી જશે ઓકે અને આની સિવાય જો તમને કોઈ સમ ના આવડે તો એ પણ કયો એટલે એ પણ હું કરાવીશ હવે બીજો જ અહીંયા દાખલો છે તમારો અગિયાર માર્ક્સનો વાર્ષિક હિસાબનો કંપનીના વાર્ષિક હિસાબો કે જેમાં અહીંયા તમને શું આપેલા છે બાકી આપેલી છે તમારે એના ટાઇટલ નીચે લખવાનું છે અને નીચે બે હવાલા છે ઓકે તો અહીંયા આપણે કેટલા બનાવ્યા ખાતા નફા નુકસાન નફા નુકસાન ફાળવણી મૂડી અને પાકું પાકુસર ચાર બનાવ્યા અહીંયા સિમ્પલ છે આપણે અહીંયા બે જ બનાવવાના છે પહેલાં બનાવવાનું છે આપણે નફા નુકસાન પત્રક અને પછી બનાવવાના છીએ વાર્ષિક હિસાબ ઓકે તો નફા નુકસાન પત્રકમાં પહેલાં કુલ આવક લઈ લેવાની કુલ આવક એટલે કે કુલ ઉપજમાંથી કુલ ખર્ચાઓ બાદ કરીને જે મળે એ કરવેરા પહેલાંનો નફો એમાંથી કરવેરાની જોગવાઈ બાદ કરી દેવાની પછી આપણને મળી જાય કરવેરા બાદનો નફો આ કરવેરા બાદના નફાને ક્યાં લઈને જવાનું તો કે આ કરવેરાના નફાને અહીંયા લઈને આવવાના ઓકે તો હવે આ કરવેરાની જોગવાઈને તો કે કરવેરાની જોગવાઈને લઈને આવવાનું ટૂંકા ગાળાની જોગવાઈ તરીકે ઓકે તો હવાલાની બે અસર થઈ ગઈ ઓકે તો હવે અહીંયા શેર મૂડી ચોવીસો છે બે લાખ ચાલીસ હજાર પ્લસ કરી દો સત્તાણું આઠસો એક લાખ વીસ હજાર તમારા ઓછીના નાણાં છે ઓકે હવે અહીંયા તમારો આખર સ્ટોક હશે આખર સ્ટોક અહીંયા શું કરવાનું તો કે શરૂઆતનો સ્ટોક અને માઇનસ આખરનો સ્ટોક આ તફાવતની રકમ લખવાની નફા નુકસાન પત્રકમાં અને અહીંયા લખવાનો તમારે બેતાલીસ હજાર આખર સ્ટોક ઓકે અહીંયા ડાયરેક્ટ લખી દો અને હવે અહીંયા શું થશે પાંચ લાખ સિત્તેર હજાર પાંચ લાખ સિત્તેર હજાર બંનેનો આન્સર કેવો આવશે સેમ એટલે કે સરખો આન્સર આવશે ઓકે તો અહીંયા તમારું અકાઉન્ટ પેપર કમ્પ્લીટ થાય છે ઓકે તો વધુ વિડિયો માટે અમારી ચેનલને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દો નોટિફિકેશન બે લાઇકનને પ્રેસ કરી દો અકાઉન્ટનું નમું નાનું પ્રશ્ન પત્ર છે ઓકે જે બે હજાર એકવીસ બાવીસ વર્ષ માટેનું છે તો આ પેપર્સ તમારા મિત્રોને પણ શેર કરો નોટિફિકેશન બે લાઇકન પ્રેસ કરી દો જેથી વિજ્ઞાન સોરી આવી જ રીતે તમને હું બધા જ પ્રશ્નપત્ર સોલ્વ કરાવીશ જેમાં પત્ર વ્યવહાર ગુજરાતી છે ઇકોનોમિક સ્ટેટ બી એ અકાઉન્ટ સોલ્યુશન્સ તમને મળી રહે એ માટે લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દો ચેનલ નોટિફિકેશન બે આઇકન પ્રેસ કરી દો